સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સહેલી, જાયન્ટ્સ ગ્રુપ પોગલુ તથા યંગ જાયન્ટ્સ પ્રાંતિજ ગોલ્ડના પ્રમુખોની શપથવિધિનો સમારંભ યોજાયો હતો. પ્રાંતિજ ખાતે સોમવારના રોજ રતિલાલ ગોપરીક વ્યાયામશાળા ખાતે જાયન્ટ્સ ગ્રુપના 5 પ્રમુખોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો, જેમાં આવનાર મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ ખાતેના જાયન્ટ સ્થાપક ડૉક્ટર એન કે ડેરિયાને મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ જાયન્ટ્સ ગ્રુપમાં પર્સનલ કમિટીમાં નિમણૂક થતાં પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે ચક્ષુદાતાઓના પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો મહેમાનોનું સ્વાગત બાદ શપથવિધિ સમારંભમાં જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજના પ્રમુખ તરીકે નિખિલભાઈ સુખડિયા, જાયન્ટ્સ ગ્રુપ પોગલુના પ્રમુખ તરીકે મનુભાઈ રામચંદાણી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ દેસાઈ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સાહેલીના પ્રમુખ તરીકે દીપ્તિબેન બ્રહ્મભટ્ટ અને યંગ જાયન્ટ્સ પ્રાંતિજ ગોલ્ડના પ્રમુખ તરીકે મંથન બારૈયાએ પ્રમુખ તરીકાના શપથ લીધા હતા, જ્યારે જાયન્ટ્સના સભ્યોએ પણ શપથ લીધા હતા. તો મનુભાઈ રામચંદાણી, દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, નિખિલભાઈ સુખડિયા, મંથનભાઈ બારૈયા ફરી પ્રમુખ તરીકે ફરી બીજી ટીમ પણ રિપીટ થયા હતા. આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, પ્રાંતિજ ખાતે જાહેર સ્થાપક ડૉક્ટર એન કે ડેરિયા, મહંત સુનિલદાસજી મહારાજ, જાયન્ટ્સ ફેડરેશન પ્રમુખ રજેશભાઈ ભાવસાર, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, મિતેશભાઈ શાહ સહિત જાયન્ટ્સ ગ્રુપના સભ્યો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.